ગુજરાત સરકારની પોલિસી બદલાઈ છે એના કારણે આખો ફિલ્મ સિનેમા એક્ઝિબિશન ઉદ્યોગ બદલાયો છે અને એની હવે અસર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સુધી પહોંચી છે. ગુજરાતમાં અમે ઇકોનોમિક્સના અભ્યાસીઓ સરકારને મરી મરીને કહી ગયા કે સાહેબ આપણો એન્ટરટેનમેન્ટ ટેક્સ 150% છે, એને ઓછો કરો, એને ઓછો કરો, એને ઓછો કરો. પણ સરકાર સમાજવાદને પરણેલી એટલે વરેલી હતી. એટલે 150% ટેક્સ ઓછી જ નહોતી કરતી. એટલે એવું થતું હતું કે ટિકિટ 5 જ રૂપિયા હોય એટલે સિનેમા માલિક પ્રેક્ષક પાસેથી 5 જ રૂપિયા લેવા માગે છે. અહીં બધા ઇકોનોમિક્સ જાણે છે પણ હું થોડું ગણિત સરસ કરું. બીજા 50% એટલે 100% અને એના 50% એટલે 250 એટલે 7.5 રૂપિયા ટેક્સ હોય. 5 રૂપિયા ઉપર 7.5 રૂપિયા ટેક્સ થાય એટલે પ્રેક્ષક ટિકિટ બારી ઉપર 12.5 ચૂકવે, એમાંથી 7.5 રૂપિયા સરકાર લઈ જતી હતી. આ 12.5 રૂપિયા વર્ષો સુધી સરકારે ઓછા ના કર્યા એટલે થિયેટર માલિકો મર્યા. કારણ કે 5 રૂપિયામાં એમણે વીજળીના બિલ ભરવાના, સફાઈ કામદારોના પગાર ચૂકવવાના અને એમાંથી 1.5 રૂપિયા પેલા ફિલ્મના નિર્માતાને આપવાના. એટલે થિયેટરોની હાલત કંગાળ થતી ગઈ. ટીવી જેવું બહુ મોટું માધ્યમ આવ્યું, ફિલ્મ ઉદ્યોગ ઇજારાવાળા ઉદ્યોગમાંથી હરીફાઈવાળા ઉદ્યોગમાં આવ્યો. ડીવીડીએ ક્રાંતિ કરી, લોકો ઘેર જઈને પિક્ચર જોવા માંડ્યા. એટલે થિયેટરોની જે ઇજારાશાહી હતી એ તૂટી ગઈ. આપણો મેલ ઓરિએન્ટેડ જે સમાજ છે એ સ્ત્રીઓને લઈને બહુ જાહેરમાં જવા નહોતો માંગતો, એટલે ઘર આંગણે એને ટીવી, ડીવીડી અને એને ગમતી પિક્ચરો પકડાઈ દીધી. ગુજરાતમાં એક રિસર્ચ અમે કર્યું, એણે બહુ મોટા આંખ ખોલી નાખનારા તારણો આપ્યા. 45% સ્ત્રીઓ એવું કહે છે નગરની કે પિક્ચર જોવાનો નિર્ણય અમે કરતા નથી, અમારો વર જે જોવા લઈ જાય એ છોકરાને લઈને અમે જઈએ છીએ જોવા. અમે એમને કીધું કે તમને ડિસિઝન મેકિંગ આપવામાં આવે, પરચેસિંગ પાવર આપવામાં આવે તો 45% કુલ જે સ્ત્રીઓ છે એમાંથી એણે એવું કીધું કે અમારી પહેલી પસંદગી ગુજરાતી પિક્ચર હોય. આ આ આંકડો કહે છે, મારી લાગણી કોઈ આમ ઉભરી નથી ગઈ, આવું આંકડો કહે છે. કારણ કે આપણે સ્ત્રીઓને એન્ટરટેનમેન્ટ માટે ડિસિઝન મેકિંગ આપતા જ નથી. અને એમાં પેલા પતિનો વાંક નથી, એનું મેં કીધું ને ડિસ્પોઝેબલ ઇન્કમ, એનું જે ફેમિલી બજેટ છે એ આ આંકડો પણ રાષ્ટ્રીય બહુ સરસ છે. આપણે પહેલાં વર્ષે 3 ફિલ્મો ટોકીઝમાં જઈને જોતા હતા, એનો દર અત્યારે ઘટીને 1.5 થઈ ગયો છે. આપણે 2 વર્ષે 3 પિક્ચરો જોઈએ છીએ. યંગસ્ટર્સને થોડાક આપણે બાદ રાખવા, એ જુદો મુદ્દો હોય છે. ટોટલ પોપ્યુલેશનનો આ સરેરાશ છે એટલે કોઈ પોતે 4 વાર જોઈ આવતું હોય તો એ મને ખોટો ના પાડે એમ. તો આજે 1.5 વાર પિક્ચરે જોવે છે એમાં એણે પસંદગી કરવાની છે કે બજરંગી ભાઈજાન જુએ કે એ ગુજરાતી પિક્ચર જુએ. અને જો એ 1.5 વારમાં 1/2 વારમાં પણ ગુજરાતી પિક્ચરમાં જતો રહ્યો હોય તો એની પાછળની ગુજરાતી પિક્ચરે સફર કરવું જ પડે. એટલે નંબર ઓફ પ્રોડક્શન ગુજરાતી પિક્ચરની થશે એ પ્રોડ્યુસરોને જ મારશે. થિયેટર્સ ઓછા છે અને પ્રોડક્શન વધી જશે તો થિયેટર માલિકોની ઇજારાશાહી આપોઆપ વધશે. પરિણામે આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે આપણે ત્યાં રાષ્ટ્રીય સ્તરે સિનેમાઘરોની ઓછું છે, આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ શું છે, આપણે જે ટોટલ પબ્લિક પાસેથી પૈસા આવે છે એ લોકો સુધી કેટલા પહોંચે છે, આ બધા જ જો આંકડાઓ અને પરિબળોને ધ્યાનમાં રાખીને, એટલે સાદી વાત છે, ફિલ્મ બનાવતા પહેલાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો, ઇકોનોમિક સર્વે કરો અને જેમ તમે ડિરેક્ટરને, કેમેરામેનને કે બીજા બધાને પૈસા ચૂકવો છો એમ મારી જેવા કોઈ અભ્યાસુને પણ ચૂકવો.